नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની સિટી બસ સર્વિસને 42 કરોડ વધારાના ચૂકવી દેવાયા હોવા અંગે વિશ્વામિત્રી બચાવ સમિતિના એડવોકેટે રાજ્ય સરકારના લાંચ રિશ્વત વિરોધી બ્યુરોને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ કાર્યવાહી માટેની માંગ કરી છે. વિશ્વામિત્રી બચાવ સમિતિ વડોદરાના એડવોકેટ શૈલેષ અમીન દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ફરિયાદ કરી છે કે વડોદરા મહાનગરપાલિકા હસ્તગત સિટી બસના સંચાલક વિનાયક લોજિસ્ટિક અને વડોદરા મહાનગરપાલિકાના કેટલાક ઉચ્ચ અધિકારીઓ અને શાસકોએ ભેગા મળીને 42 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની માહિતી સામે આવી છે અને જેને લઈને તેઓ દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. આજે સમાચાર પત્રોમાં વાંચ્યું કે 42 કરોડનું સિટી બસોમાં વધારે ચૂકવાયા છે, એટલે કે કૌભાંડ જ થયું છે. જ્યારે 160 બસો વડોદરા શહેરમાં સિટી બસ દોડાવવાની હોય, એની જગ્યાએ 110 દોડાઈ હોય, વધારાની બસો જેને 5000 લેખે બાદ કરવાના હોય એની જગ્યાએ 500 રૂપિયા લેખે બાદ કરતા હોય, જીપીએસ સિસ્ટમ કરોડોના ખર્ચે લગાવી છે, જીપીએસ સિસ્ટમ પ્રમાણે જ્યારે એના બસો કેટલા કિલોમીટર ચાલી એ જોવાતું હોય તો 35 કિલોમીટર ઓછી બતાડતું હોય, અને જે વિટકોસને જ્યારે પહેલાં હતું આપેલું હતું ત્યારે વિટકોસ સામેથી પૈસા આપતું હતું પ્રજાના ટિકિટોમાંથી કમાઈને, એની જગ્યાએ અત્યારે 16-18 રૂપિયા અને સામેથી ચૂકવે છે કોર્પોરેશન. લોકોને ટિકિટ તો ખર્ચવાની, ઉપરથી પૈસા પણ ચૂકવાય છે. તો આની અંદર એક બહુ મોટો ભ્રષ્ટાચાર હોય એવું આજે જ્યારે સમાચારપત્રોમાં વાંચ્યું ત્યારે લાગે છે. કેમ કે આ 42 કરોડ વધારે ઓલરેડી ચૂકવાઈ ગયા છે. તો અમે આજે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 મુજબ મુખ્ય નિયામક શ્રી ગુજરાત સરકાર એસીબીના મુખ્ય નિયામકને કાગળ લખ્યો અને ફરિયાદ કરવાની માંગ કરી. વડોદરાના મદદનીશ નિયામકને પણ અમે એની નકલ આપી કે આ ભ્રષ્ટાચારમાં હવે પૈસા ચૂકવાઈ ગયા છે તો આની ઉપર બિલકુલ તપાસ મૂકવામાં આવે. અધિકારીઓ અને વિનાયક લોજિસ્ટિક અને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ, ચેક આપનારા, ઓડિટ ડિપાર્ટમેન્ટ, આ બધાનું મેળાવીપણું કે ષડયંત્ર રચાયેલું નથી એ પણ તપાસવામાં આવે. ના, ખોટી રીતે ચૂકવાઈ ગયેલા પૈસા આ અધિકારીઓએ જ્યારે આમાં સાંઠગાંઠ હોય તો અવૈધિક સંપત્તિઓ અધિકારીઓની ઊભી થઈ હોય તો ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ તો દરેક સરકારી અધિકારીએ જ્યારે જોઈન થાય ત્યારે કેટલી સંપત્તિ હોય છે એનું એક ફોર્મ ભરવાનું હોય છે, વચ્ચે કેટલીક બીજી સંપત્તિ નોકરી દરમિયાન ખરીદી હોય એ પણ બતાવવાનું હોય છે, ને દર વર્ષે એક વાર્ષિક પત્રક સંપત્તિઓનું પોતાના ફેમિલી સાથેનું રજૂ કરવાનું હોય છે. તો આ પણ કાઢવામાં આવે એમની શું સંપત્તિ આજે થઈ છે, નોકરી કરવા આવ્યા ત્યારે શું થઈ છે, આ તમામ વસ્તુની માંગ ફરિયાદ કરી છે કે તમે એની તપાસ કરો, નોંધો અને એમની પર કાયદેસરની કાર્યવાહી કરો.